काजल હવે મૂકને બધી અને તને તો ખબર હશે ને કે તું જ મારા માટે ખાસ છે તો પછી આ ખોટી જીત પકડીને બેહવાનો શું ફાયદો છે એક મહિનાનો સમય આપ્યો તમને હવે તો તમારે સમજી જવું જોઈએ ને કે તમારી જિંદગી એ મીરા અને એનો ઓરડો છે હું નહીં હાજર તું હુકામે આવું બોલે છે અને આપણે એકબીજાની નજર સામે તો છીએ બસ બધું તમે છે ને હવે ભૂલી જાઓ અને મને આવો ભૂલી જાઓ આ ઘરમાં ફક્ત હું મીરાનું ખોળો જોવા આટો છું જ્યારે આ ઘરમાં વંશ આવશે ને એને હોશિયારીને હું મોટો કરી અને એમ સમજીશ કે હું એની માં છું બસ ભગવાન હું શું કરું કાજલ હું છોડી નથી આપતો અને મીરાને હું સ્વીકારી નથી આપતો મેં મારી માનો જીવ બચાવવા હાટું બે જણીઓનો જીવ જોખમમાં મેકો મારા હિસાબે બે જણીઓનો જિંદગી બરબાદ કરી અનો આછો દોષી તો હું જ છું મારા સ્વાર્થ ખાતર મે બે જણીઓનો જીવ જોખમમાં મેકો એની જિંદગી બરબાદ કરી નાખી શું કરું ભગવાન મારી પાસે બીજો કોઈ માર્ગ નથી અને મારો અધિકાર જ નથી કે હું આ જીવી શકું મને માફ કરજે કાજલ મને માફ કરજે મહિનાથી સૂટ આપી દીધી હતી કે મીરાની આયરે હરખી રીતે રીયે
અને આ ઘરમાં વંશ વેલો લઈ આવે એને મારું સોડ હોમ તો મોટું કરી નાખે બબ્યા બબ્યા બહુ લગન ની જીદ હતી ને આજે તારી જીદ આ દીકરા ને નાગણ બની ને ડંખી ગઈ જોયું પીવાની જરૂર તારે નહી મારે છે તું આચું જ કહેતી હતી ખોટો વિચાર કરીને આવી હતી પણ ભવ્ય આવું કરશે એ ખબર હોત ને તો જિંદગીમાં હું આ પગલું ન ભરે આમાં તમારા એક કે ના દોષ નથી દીકરાઓ આના કરેલા કર્મો ની સજા દીધી ભગવાને અમને એટલે તારા માટે છે ને આ દીકરા એ જીવ દીધો દીકરા તમે દુનિયામાં લાખો જોયા છે પણ તમારા દીકરા જેવો નહી જેને એક માના જીવ ના બદલે પોતાના જીવની કુરબાની દઈ દીધી ઘરમાં એક વંશ લાવો તો મને નહોતી ખબર કે એ વંશ લાવવા માટે મને મારો દીકરો ખોવો પડશે મને નહોતી ખબર આ બધી નહીં તો હું આવું ક્યારેય ન થવા દે હું તો બધું સારું કરવા જ ગઈ હતી પણ મને શું ખબર કે કુદરત જ મારા પરથી રૂઠી જાય અને મને આવું પરિણામ આપશે મારો દીકરો લઈ લે